गुड मॉर्निंग मित्रों, आज आपणुं पेपर कॉन्सेप्टुअलाइजेशन ऑफ इंडियन सोसायटी अंदर आपणे भारतीय समाज ने एक सर्वांगीण अने विस्तृत ख्याल आपी तेनी विशिष्ट लाक्षणिकताओ जणावो ए आपणे ए प्रश्ननी आपणे चर्चा करी रह्या हता। भारतीय समाज एटले आपणो जे भारतनो समाज छे एने सर्वांगीण अथवा तो विस्तृत रीते एने समझवो होय बराबर तो एना एनी लाक्षणिकताओ आपणे समझवी पड़े। एनी अंदर आपणे जुदी जुदी लाक्षणिकताओ आपणे जोई मां बहुधर्मीय बहुज्ञातीय अनेक प्रजातीय बराबर छे। पछी धर्म विविध धर्म पाड़ता लोको एमां पण एमनुं प्रमाण पछी अलग अलग ज्ञातिओ एनुं पण प्रमाण पछी अलग अलग भाषाओ एनुं पण प्रमाण अलग अलग व्यवसायो अलग अलग वर्गोना लोको एनुं पण प्रमाण एनी पण आपणे चर्चा करी। बहुभाषीय लोको छे एटले प्रदेशो प्रदेशे अलग अलग बोली बंधारणथी जे भाषाओ आपेली छे भाषाओ जोवा मळे छे। ત્યારબાદ અનેક પ્રકારના વ્યવસાયો સાથે પણ લોકો જોડાયેલા છે, અનેક પ્રકારના વ્યવસાયો આપણે ત્યાં છે અને એમાં વેપાર છે, નોકરીઓ છે, સેવાઓ છે, વિવિધ કલાના કાર્યબંધો છે, ઔદ્યોગિક શ્રમિકો છે, એટલે અલગ અલગ પ્રકારના લોકો અલગ અલગ વ્યવસાય કરે છે। તો આ રીતના ભારતીય સમાજના જે લોકો છે અને પ્રજાનું આપણે વર્ણન કર્યું છે। સમાજની બીજી જે લાક્ષણિકતા છે એની વાત આપણે કરીએ તો એની સંસ્કૃતિ છે। એટલે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ એ દુનિયામાં જૂનામાં જૂની સંસ્કૃતિ છે, અતિ સમૃદ્ધ। અને ભારતીય સમાજની સમૃદ્ધ પ્રાચીન તથા સમૃદ્ધ એવા ખૂબ વિવિધતાવાળી સંસ્કૃતિ છે। એટલે ભારતીય સંસ્કૃતિ ખૂબ જ જૂની છે, પ્રાચીન છે અને ખૂબ જ સમૃદ્ધ સંસ્કૃતિ છે। ભારતીય સમાજની વાત કરીએ તો ચોક્કસ સામાજિક વ્યવસ્થા ધરાવે છે। સામાજિક વ્યવસ્થા એક ચોક્કસ પ્રકારની સામાજિક વ્યવસ્થા છે અને આ સામાજિક વ્યવસ્થા આપણે ભારતીય સામાજિક વ્યવસ્થા તરીકે ઓળખાવીએ છીએ। એટલે ભારતની જે સામાજિક વ્યવસ્થા છે એ ભારતની સામાજિક વ્યવસ્થા તરીકે આપણે એને ઓળખીએ છીએ। સામાજિક વ્યવસ્થાની વાત કરીએ તો ભારતીય સામાજિક વ્યવસ્થા સામાજિક ભારતીય સામાજિક વ્યવસાય અર્પિત તથા ધાર્મિક દરજ્જા ઉપર આધારિત। એટલે અર્પિત એટલે આપણે જન્મથી જ એટલે પરંપરાગત જે જ્ઞાતિગત વ્યવસાયો હતા ને તો એ અર્પિત થયું એટલે પ્રાપ્ત નથી કરતા આપણે, આપણને આપવામાં આવેલું છે એટલે અર્પિત અર્પિત દરજ્જા ઉપર આધારિત છે। અને ધાર્મિક દરજ્જા ઉપર ધર્મ છે તો આપણે જે જન્મથી જ તો ધર્મ જે ધર્મ છે તો એ ધર્મને આપણે અનુસરણ કરવું પડે। એટલે અર્પિત દરજ્જાઓ છે એ અર્પિત દરજ્જાઓ કોટિક્રમિક રીતે ગોઠવાયેલા જણાય છે। એટલે ભારતની વાત કરીએ તો ભારત સામાજિક વ્યવસ્થામાં આવેલા વિવિધ સમૂહો વચ્ચે ખૂબ જ વ્યાપક આર્થિક સામાજિક અસમાનતા જોવા મળે છે અને આમ સંબંધ સામાજિક વ્યવસ્થા અસમાનતાના મૂલ્યો પર આધારિત છે। એટલે વિવિધ સમૂહો જે ભારતીય સમાજની વાત કરીએ તો વિવિધ સમૂહો વચ્ચે એમના જે સંબંધો છે એ આર્થિક સામાજિક અસમાનતા જોવા મળે છે અને સંબંધ સામાજિક વ્યવસ્થા જે અસમાનતાના મૂલ્યો ઉપર આધારિત જોવા મળે છે। ભારતીય સમાજમાં બીજા કોઈ પણ પ્રમાણમાં સાર્વભૌમત્વ ધરાવે છે જે મુજબ 1947 પછી આપણે વાત કરીએ તો 1947 પછી આપણો જે સમાજ છે એ રાજકીય દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો રાજકીય દ્રષ્ટિએ બીજા કોઈ દેશનો ગુલામ અથવા આધીન રહેવા સ્વતંત્ર બન્યો હતો। એટલે આપણી રાજકીય વ્યવસ્થા છે એ રાજકીય વ્યવસ્થામાં હા
બને હા તો આપણે રાજકીય વ્યવસ્થાની વાત કરીએ આપણો સમાજ રાજકીય રીતે બીજા કોઈ દેશનો ગુલામ અથવા તો આધીન રહેવા સ્વતંત્ર બન્યો છે એટલે આપણી જે રાજકીય વ્યવસ્થા છે રાજકીય વ્યવસ્થામાં લોકશાહી બિનસાંપ્રદાયિકતાને સ્વતંત્રતા તથા ભાતૃભાવના આધારે સ્થપાયેલું છે ભારત એ દુનિયાની સૌથી મોટામાં મોટી લોકશાહી છે એવું કહેવાય છે સમવાયતંત્ર એટલે સમગ્ર દેશ માટે કેન્દ્ર સરકાર રાજ્ય માટે રાજ્ય સરકાર આ પ્રકારની વ્યવસ્થા આપણા દેશની અંદર કાર્યરત છે અને તેઓ માટે તંત્ર તથા સંયુક્ત જવાબ દ્વારા નક્કી કર્યા છે ભારતીય સમાજના ઉપરના ખ્યાલમાંથી આપણે તેની મુખ્ય છ લાક્ષણિકતાઓ તારવી શકીએ એની અંદર એક ભારતીય સમાજ એ ખૂબ જ વિશાળ તથા જટિલ સમાજ છે ભારતીય સમાજ એ અતિ પ્રાચીન સમાજ છે ભારતીય સમાજ એ મૂળભૂત રીતે તથા મુખ્ય રીતે ગ્રામીણ તથા કૃષિ સમાજ છે ભારતીય સમાજ એક જ્ઞાતિ આધારિત સમાજ છે ભારતીય સમાજ સાપેક્ષ રીતે સ્થિર અને ઓછો પરિવર્તનશીલ છે ભારતીય સમાજ એક વિભાજિત તથા ક્રોટિકમિક સમાજ છે તો એની લાક્ષણિકતાઓ છે ખૂબ વિશાળ છે અને જટિલ છે એટલે મોટી માનવ વસ્તી છે ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ જ વિશાળ છે એટલે એક જટિલ સમાજ છે અને જટિલ છે એ વિવિધતામાંથી જટિલતા આવે છે એટલે ભાષાકીય વર્ગ આંતરલક્ષી વર્ગ સમુદાય પ્રજાતિયલક્ષી એને લીધે આપણો જે સમુદાય છે એ ખૂબ જ જટિલ સમુદાય છે અતિ પ્રાચીન સમાજ છે એવું કહ્યું એટલે ખૂબ લાંબો ઇતિહાસ છે આપણા સમાજનો અને ભારતીય સમાજનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ માનવ સમાજનો જે ઇતિહાસ એકદમ જૂનો અને લાંબો છે ભારતમાં કેટલાક સ્થળે કરાયેલ ભૂતકાલીનમાંથી એટલે જે કેટલાક સ્થળે જે ખોદકામ થયું હોય અને એમાંથી આપણને જે વર્ષો જૂની એટલે કે લાખો વર્ષો જૂની કલાકૃતિઓ મળી આવી છે એટલે કે 5-5 લાખ વર્ષો જૂની કલાકૃતિઓ એમાં જૂના જે પાષાણયુગ અથવા તો નવપાષાણયુગના જે માનવીઓ અને એમના દ્વારા જે ઉપયોગમાં લેવાતા ઓજારો છે એના અવશેષો આપણે ત્યાંથી પ્રાપ્ત થયા છે ત્યારબાદ આપણે ગંગા નદીની સંસ્કૃતિ હડપ્પીય સંસ્કૃતિ લોથલ મોહેંજોદડો ધોળાવીરા અને અનેક એવા જગ્યાઓ સંશોધનોએ એવું સાબિત કર્યું છે વિશ્વની જૂની જે મેસોપોટેમિયાની સંસ્કૃતિ એટલે ભારતની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ ખૂબ જ જૂની સંસ્કૃતિ છે એકદમ પ્રાચીન સંસ્કૃતિ છે તો એ આપણે આપણા ઇતિહાસ અને આપણા જે સાંસ્કૃતિક વારસાથી આપણે જોઈ અને સમજી શકીએ છીએ ત્યારબાદ ભારતીય સમાજની વાત કરીએ તો ભારતીય સમાજ મુખ્ય રીતે ગ્રામીણ સમાજ છે અને કૃષિ સમાજ છે તો કઈ રીતના તો મોટાભાગના લોકો એટલે કે કુલ વસ્તી છે એમાંથી 60-65% લોકો છે ને એ ગામડાઓમાં વસે છે અને મોટાભાગના લોકો છે ને કૃષિ સાથે સંબંધિત છે અને આર્થિક જે માળખું છે ગ્રામીણ સમાજનું પ્રભુત્વ રહેલું જોવા મળે છે આર્થિક દ્રષ્ટિએ એટલે કહેવાનો મતલબ કે 5.5-6 લાખ ગામડાઓ 6.5 લાખ લગભગ અને સામે 5,000 ઉપરાંતના શહેરો આપણને જોઈ શકાય છે એટલે આ રીતના જો ગ્રામીણ સમાજની વાત કરીએ તો નિકટવર્તીય સંબંધો છે અને અમેપણાની ભાવના એ બધું ગ્રામીણ સમાજમાં જોવા મળે જ્યારે શહેરોની વ્યવસ્થા અને જે શહેરી સંબંધો છે એ તદ્દન ગ્રામીણ સમાજથી અલગ જોવા મળે એટલે કહેવાનો મતલબ કે ભારતીય સમાજ છે મૂળભૂત રીતે ગ્રામીણ તથા કૃષિ સમાજ તરીકે જોવા મળે છે ત્યારબાદ ભારતીય સમાજ છે ને જ્ઞાતિ આધારિત સમાજ છે જ્ઞાતિ આધારિત તો કઈ રીતના તો
એનું કહેવાનો મતલબ કે સમગ્ર ભારતીય સમાજ વ્યવસ્થા એની વાત કરીએ તો જ્ઞાતિના જે અર્પિત તથા જે ધાર્મિક દરજ્જો છે એ અર્પિત અને ધાર્મિક દરજ્જા ઉપર રચાયેલો છે. અર્પિત એટલે કે જન્મથી જ જ્ઞાતિગત પ્રાપ્ત થયેલ દરજ્જો, તે મુજબ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ અસંખ્ય જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓ પણ આપણે ત્યાં જોવા મળે છે. એટલે ભારતીય સમાજની અંદર લોકો સામાજિક આંતરક્રિયા અને એટલે આંતરક્રિયા અને શબ્દોનો જ્ઞાતિના પાયા ઉપર અથવા તો જ્ઞાતિ કેન્દ્રીય જોવા મળે છે. આ રીતના આખી જ્ઞાતિ આધારિત વ્યવસ્થા જોવા મળે છે. એટલે સમાજમાં વિવિધ વ્યક્તિઓ તથા સામૂહિક દરજ્જો જ્ઞાતિના દરજ્જા ઉપર નિર્ધારિત જોવા મળે છે. એટલે આ જાહેર જીવન આખા રાજકારણમાં પણ જ્ઞાતિમાં જ્ઞાતિ વ્યવસ્થા જોવા જાહેર જીવનમાં પણ આ એના રાજકારણમાં પણ આ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. કહેવાનો મતલબ કે આ જે જ્ઞાતિ વ્યવસ્થા છે, અલગ અલગ જુદી જુદી જ્ઞાતિઓ છે, એ ભારતીય સમાજની લાક્ષણિકતા કહી શકાય. અને ભારતીય સમાજ સાપેક્ષ રીતે સ્થિર અને ઓછો પરિવર્તનશીલ છે. સ્થિર એટલા માટે કે આપણી જે વાત કરીએ તો પશ્ચિમના દેશોના સમાજમાં રહેતા ભારતીય સમાજ સ્થિર તથા ઓછો પરિવર્તનશીલ જણાય. એટલે કે આધુનિકરણને બદલે પરંપરાગત પ્રભુત્વ. એટલે ભારતીય સમાજના જે લોકો છે, એટલે વિદેશના જે દેશો છે, પશ્ચિમના દેશો છે, એની તુલનાએ આપણા ત્યાં પરિવર્તનશીલતાનું જે પ્રમાણ છે ખૂબ જ ઓછું છે. અને કહેવાનો મતલબ કે ખૂબ જ સ્થિર છે, એટલે ઓછું પરિવર્તન જોવા મળે છે. અને પરિવર્તનનું જે પ્રવાહ છે એ ખૂબ જ ધીમો છે. એટલે આધુનિકરણને બદલે પરંપરાગત જે પ્રભુત્વ છે એ પ્રભુત્વ મહત્વ અને એનો પ્રભાવ જોવા મળે છે. લોકો વિચારે અને ભણતરમાં ખૂબ ઓછું પરિવર્તન આવે છે. અને સભ્યતા સંસ્કૃતિ સંસ્કારો જે ટકાવનાર અને સમજવાનું સવિશેષ હોય, એટલે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે સભ્યતા છે, તો એ વસ્તુ છે અને ટકાવી રાખવો. પરિવર્તનનું જે પ્રવાહ છે એ ખૂબ જ ધીમો છે. એટલે ભારતીય સમાજની વાત કરીએ તો સાપેક્ષ રીતે સ્થિર છે અને ઓછો પરિવર્તનશીલ સમાજ આપણે કહી શકીએ. ત્યારબાદ છેલ્લું લક્ષણ આપણે એવું કહી શકીએ કે ભારતીય સમાજ એક વિભાજિત તથા કોટિક્રમિક સમાજ છે. તો કઈ રીતના? તો ભારતીય સમાજ અને જૂથો અને પેટા જૂથો એટલે કે હજારોની સંખ્યામાં વિભાજિત થયેલો જોવા મળે છે. વિવિધ જૂથો પેટા જૂથો એક સમાન સ્તર ઉપર ન મૂકાતા અને ચડતા ઉતરતા ક્રમમાં જોવામાં આવે છે. એટલે અસમાન સ્તર ઉપર ગોઠવાયેલા જણાય છે. પછી એવું કહી શકાય કે અસમાનતાના મૂલ્યો પર રચાયેલો સમાજ છે. એટલે ભારતીય સમાજમાં આવું વિભાજિત સ્વરૂપ દેશની એકતા અને અખંડિતતા માટે ભારે અવરોધ અથવા પડકાર ઊભા કરે છે. એટલે સમાજ અને લોકોની સમરસતા અને સમરૂપતામાં એક અવરોધ ઊભો કરે છે. એટલે મિત્રો, આજે આપણે અહીંયા ગાડી આપણો જે આ પ્રશ્ન છે પૂરો કરીએ છીએ. પ્રશ્ન ફરી એક વખત જોઈ લઈએ. ભારતીય સમાજનો એક સર્વાંગીણ અને વિસ્તૃત જે ખ્યાલ છે એ ખ્યાલ આપી તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ જણાવો. આ પેપર છે કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન ઓફ ઇન્ડિયન સોસાયટી, એનો આ એક પ્રશ્ન આપણે અહીં પૂરો કરીએ છીએ. આવજો.